નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લાની ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે 5 કે કોલસો અને પેટ્રોલિયમ અને ભાગ નંબર છે મિત્રો આપણો 2. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 ની અંદર અગાઉ ચર્ચા કરી ચૂક્યા કે કુદરતી સંસાધનો કોને કહેવાય, કુદરતી સંસાધનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, અથવા તો એ ભાગો કયા કયા છે. તો આપણે જોયું હતું કે હવા છે, જમીન છે, પાણી છે, કે ખનિજો છે. તો આ બધા પદાર્થો આપણને કુદરતી રીતે પ્રાપ્ત થતા હોય છે, જેને શું કહેવામાં આવે છે, કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. અને ત્યાર પછી આપણે આગળ જોયું હતું કે આ કુદરતી સંસાધનોને બે જૂથની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે એને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. તો કે કયા કયા હતા બે ભાગો, તો આપણે કીધું હતું કે પહેલો ભાગ છે તો કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો, અને બીજો ભાગ હતો તો કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. તો આપણે જોયું હતું કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય, તો કે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય, કે કુદરતમાં રહેલા સંસાધનોનો જે મર્યાદિત જથ્થો છે એને કેવા કહેવામાં આવે છે, તો કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. તો પુનઃ પ્રાપ્ય કોને કહેવાય એ જોયું આપણે, અને પુનઃ અપ્રાપ્ય કોને કહેવાય. તો આપણે ઉદાહરણ દેવા હોય મિત્રો કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો ક્યાં ક્યાં છે, તો જોઈએ તો સૂર્યપ્રકાશ છે, હવા છે, કે જેનો જથ્થો છે એ કેવો છે, અમર્યાદિત છે, એ ક્યારે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે તેમ નથી, તો એને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું હતું મિત્રો કે પુનઃ અપ્રાપ્ય, તો આપણે કોને કહી શકીએ, તો કે કોલસો છે, પેટ્રોલિયમ છે, બરાબર, કુદરતી વાયુ છે. તો આ બધા જે પદાર્થો છે એને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવામાં આવે છે, કે જેનો જથ્થો છે એ કેવો છે, મર્યાદિત છે, તે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે. તો આ વસ્તુઓ આપણે ભાગ 1 ની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. અને છેલ્લે જોયું હતું કે અશ્મિ બળતણ, તો અશ્મિ બળતણ કોને કહેવામાં આવે છે, તો એ પણ આપણે જોયું હતું કે સજીવોના મૃતદેહોના, એટલે કે સજીવોના જે અવશેષો હોય એમાંથી જે બનેલા હોય, બરાબર, એને શું કહેવામાં આવે છે, તો કે અશ્મિભૂત અથવા તો અશ્મિ બળતણ કહેવામાં આવે છે. તો અહીંયા સુધીની ચર્ચા મિત્રો આપણે ભાગ 1 ની અંદર અગાઉ કરી ચૂક્યા છીએ. અને હવે આ ભાગ 2 ની અંદર આપણે આગળનો જે ટોપિક છે, એટલે કે ટોપિક નંબર 5.1 કે જે તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે, કોલસો. તો કોલસા વિશેની માહિતી આપણે મિત્રો આ ભાગ 2 ની અંદર મેળવવાની છે. તો જોઈએ મિત્રો કે તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 57 ઉપર ટોપિક નંબર 5.1 કોલસો આપેલું છે, તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ મિત્રો કોલસો. તો જોઈએ મિત્રો કોલસા વિશે થોડીક માહિતી મેળવી આપણે, કે તમે કોલસાને જોયો હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. હવે મિત્રો, તમે કોલસાને તો જોયો જ હોય અને કોલસા વિશે પણ તમે થોડું ઘણું તો સાંભળ્યું હશે. તે પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે, સમજો, કેવો હોય છે, તે પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે. તો લખી શકીએ આપણે, તે પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે. તે પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે. હવે આગળ તો આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો કે કોલસો કેવો હોય. તો આકૃતિ તમને આપેલી છે 5.1 કોલસાની, જે તમે જોઈ શકો છો. આગળ જોઈએ તો રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે. આપણે રસોઈ બનાવવા માટે જે બળતણો વાપરીએ છીએ એમાંની આ એક બળતણ, એટલે કે કોલસો પણ એક શું છે, બળતણ છે. એટલે કે આપણે આમ કીધું છે કે રસોઈ બનાવવા માટે અથવા તો રસોઈ માટે વપરાતા બળતણોમાં
કોલસો પણ રસોઈમાંથી કોલસો પણ એક બળતણ છે. આગળ જોઈએ, શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા વપરાતો હતો. શરૂઆતના સમયમાં આ કોલસો કઈ જગ્યાએ વપરાતો? તો કે શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. આપણે લખી શકીએ કે શરૂઆતમાં રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. શરૂઆતના સમયમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. આગળ જોઈએ, તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. આ કોલસો છે એ ક્યાં ક્યાં વપરાય છે ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે આપણે કીધું કે કોલસો એ શરૂઆતના સમયમાં રેલવે એન્જિન ચલાવવા માટે તેની અંદર વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. ત્યાર સિવાય બીજી, તો કે તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. આપણે લખી શકીએ કે તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વપરાય છે. કે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે. કોલસો ઘણા બધા ઉદ્યોગમાં બળતણ તરીકે વપરાય છે. તો મિત્રો, આ ટોપિક ની અંદર આપણે જોયું કે કોલસો કેવો હોય, તે ક્યાં ક્યાં વાપરવામાં આવે છે. પ્રશ્ન પૂછવામાં આવે કે મિત્રો કોલસો કેવો હોય અને તે કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવે છે, તો મિત્રો તમે લખી શકો જવાબમાં કે તે પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે. તો એનો યુઝ એટલે કે વાપરવામાં ક્યાં આવે છે, તો કે રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક શું છે, બળતણ છે. ત્યાર પછી શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. ત્યાર પછી તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વપરાય છે. કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં એક બળતણ તરીકે વાપરવામાં આવે છે. તો આ માહિતી કોલસા વિશે. હવે આગળ જોઈએ કે કોલસાની વાર્તા, સ્ટોરી ઓફ કોલ, જે તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 57 ઉપર આપેલી છે. તો આપણે જોઈએ કોલસા વિશેની થોડીક વધારે માહિતી આપણે મેળવીએ. તો જુઓ મિત્રો સાથે સાથે કે આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે. અહીંયા એક પ્રશ્ન છે કે આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે. તો જુઓ સ્ટોરી ઓફ કોલ, કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. સમજો મિત્રો, લગભગ 300 વર્ષો પહેલા, એટલે કે 300 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી ઉપર જે નીચાણવાળો વિસ્તાર છે, એટલે કે નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં શું હતું, ગીચ જંગલો હતા. હવે પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે
દટાઈ ગયા. હવે પૂર જેવી આફતો આવવાને લીધે આ જે જંગલો છે એ જમીનની નીચે દટાઈ ગયા હતા. આગળ જોઈએ. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. હવે આ સ્વાભાવિક છે કે જમીનની નીચે દટાણા હોય તો તેના ઉપર શું ઢંકાયેલું હોય, તો કે માટી દ્વારા તે ઢંકાયેલા હોય. તો માટી દ્વારા ઢંકાયેલા હોવાથી એનું દબાણ એટલે કે ખૂબ ઊંચા દબાણે આવ્યા હતા. તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થયો હતો. એટલે કે જે ખૂબ જ ઊંડે જવાથી તેના તાપમાનમાં શું આવ્યું, તો કે વધારો આવ્યો હતો. તો ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. એટલે કે એનું ટેમ્પરેચર પણ એટલે કે તાપમાન વધવાને લીધે અને એનું દબાણ વધવાને લીધે જે મૃત વનસ્પતિઓ હતી એ શેમાં ફેરવાની, ધીમે ધીમે, તો કે કોલસામાં ફેરવાની હતી. આગળ જોઈએ તો કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે. સમજો મિત્રો, કાર્બોનાઇઝેશન એટલે શું? કાર્બોનાઇઝેશન એટલે શું? એટલે કે કોલસામાં મુખ્યત્વે કયો પદાર્થ હોય, તો કે કાર્બન. એટલે કે કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે. તો લખી જતી કે કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે. શું કહે છે મિત્રો? કાર્બોનાઇઝેશન કહે છે. આગળ જોઈએ કે વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ પણ કહેવામાં આવે છે. હવે આ વનસ્પતિના અવશેષોમાંથી બને છે. શેમાંથી બને છે કોલસો? તો કે વનસ્પતિના અવશેષોમાંથી બને છે, તેથી તેને અશ્મિ બળતણ પણ કહેવામાં આવે છે. તો આપણે લખીએ કે તે વનસ્પતિના અવશેષોમાંથી બનવાથી તેને અશ્મિ બળતણ પણ કહીએ છીએ. વનસ્પતિના અવશેષોમાંથી બનવાને લીધે તેને અશ્મિ બળતણ પણ કહેવામાં આવે છે. તો આકૃતિ 5.2 માં કોલસાની ખાણ દર્શાવેલી છે. તો જુઓ મિત્રો, આકૃતિ નંબર 5.2 કે જેમાં તમને કોલસાની ખાણ દર્શાવેલી છે. તો જોઈએ કે જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. હવે જ્યારે તમે કોલસાને હવાની હાજરીમાં ગરમ કરો ત્યારે તે મુખ્યત્વે કયો વાયુ ઉત્પન્ન કરશે? તે સળગશે, પરંતુ કયો વાયુ ઉત્પન્ન કરશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુખ્ય એટલે કે મોટા ભાગે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. તો કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલતાર અને કોલ ગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે. એટલે કે ઉપયોગી પદાર્થો એટલે કે ક્યાં ક્યાં? કોક છે, કોલતાર છે અને કોલ ગેસ છે. તો આ કોક, કોલતાર અને કોલ ગેસ
મેળવવા માટે આ કોલસા ઉપર થોડીક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોલતાર અને કોલગેટ મેળવવા માટે કોલસા પર કેટલી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. કોક છે, કોલતાર છે, કોલગેસ છે, આ પદાર્થો મેળવવા માટે કોલસા ઉપર કેટલીક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તો સૌ પ્રથમ પેલું જોઈએ આપણે કોક. સમજો મિત્રો, કોક કે તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કોક કેવો છે મિત્રો, સમજો કે તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. તો આ માહિતી હતી મિત્રો કોકની. કોલસામાંથી કોક બનાવવામાં આવે છે અને કેવો હોય છે અને ક્યાં વપરાય છે. તો આપણે કીધું કે કોક એ સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. તો આ માહિતી હતી કોક વિશેની. તો હવે આગળ જોઈએ કોલતાર વિશે. કોલતાર જુઓ મિત્રો કે તે કાળું, ઘટ તથા અણગમતી વાત વાળું પ્રવાહી છે. અણગમતી એટલે આપને ગમતી ન હોય તેવી વાત, એટલે કે તે કાળું, ઘટ તથા અણગમતી વાત વાળું પ્રવાહી છે. પ્રવાહી જુઓ મિત્રો, ધ્યાન આપજો, તે કાળું, ઘટ અને અણગમતી વાત વાળું પ્રવાહી છે. તે કાળું, ઘટ અને અણગમતી વાત વાળું પ્રવાહી છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કેટલું? તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. આગળ જોઈએ કોલતાર માંથી મળતી નિપજોનો
ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે થાય છે. હવે આ કોલતારનો ઉપયોગ ક્યાં થાય? તો આપણે કીધું છે કે કોલતારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે થાય છે. એટલે કોલતારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુના ઉત્પાદનમાં રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે થાય. કોલ્ટર નો ઉપયોગ ક્યાં થાય? તો કે કોલ્ટર માંથી મળતી નિપજો નો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં એક પ્રાથમિક ઘટક તરીકે થાય છે. અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધી દ્રવ્યો, પ્લાસ્ટિક પેન્ટ, ફોટોગ્રાફી તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં વપરાય છે. શેમાં શેમાં વપરાય? આમાં તો વપરાય છે, બરોબર. એટલે રોજિંદા જીવનની અંદર જે આપણે ચીજ વસ્તુઓ વાપરીએ છીએ તેના ઉત્પાદન માટે પ્રાથમિક ઘટક તરીકે તો વપરાય છે, પરંતુ ઉદ્યોગો કેવા? તો કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધી દ્રવ્યો, પ્લાસ્ટિક, ફોટોગ્રાફી પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થોમાં પણ વપરાય છે. તો લખી શકીએ ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, વિસ્ફોટકો, દવાઓ, સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, પ્લાસ્ટિક પેન્ટ, ફોટોગ્રાફી પદાર્થો, સુગંધી દ્રવ્યો, પ્લાસ્ટિક પેન્ટ, પ્લાસ્ટિક પેન્ટ, ત્યાર પછી સુગંધિત દ્રવ્યો, ફોટોગ્રાફી પદાર્થો, તથા ફોટોગ્રાફી પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થોમાં વગેરે છત બનાવવા માટેના પદાર્થો વગેરે માટે વપરાય છે. વગેરે માટે વપરાય છે. આગળ જોઈએ કે રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલતારમાંથી જ બને છે. આપણે જે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે આપણે જે ગોળી વાપરીએ છીએ એ ગોળી શેમાંથી બને છે? તો કે એ ડામરની ગોળી કોલતારમાંથી જ બનાવવામાં આવે છે. એટલે કે આપણે લખીએ કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી વપરાતી ડામરની ગોળી એ કોલતારમાંથી બને છે. ડામરની ગોળી પણ એક કોલતારમાંથી જ બનાવવામાં આવે છે. તો આજકાલ કોલતારને બદલે પેટ્રોલિયમની એક પેદાશ એટલે કે બિટ્યુમિનનો ઉપયોગ રોડ બનાવવા માટે
થાય છે. તો આજકાલ હવે આજકાલના સમયમાં કોલસાને બદલે પેટ્રોલિયમની એક પેદાશ છે, તો કે કઈ? બિટુમિન. બિટુમિનનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે. આજકાલ કોલસાને બદલે પેટ્રોલિયમની એક પેદાશ. બિટુમિનનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે. તો બિટુમિનનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે. તો આ માહિતી હતી મિત્રો કોલતાણ વિશે. તો પેલા જોયું કોક, ત્યાર પછી કોલતાણ, અને હવે આવે છે કે કોલગેસ. તો કોલગેસ વિશે પણ થોડીક આપણે માહિતી મેળવીએ. તો જોઈએ કે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. એટલે આપણે જ્યારે કોલસા ઉપર અમુક પ્રક્રિયાઓ કરી અને જ્યારે કોક મેળવીએ છીએ, તો એ પ્રક્રિયા દરમિયાન શું મેળવવામાં આવે છે? તો કે કોલગેસ મેળવવામાં આવે છે. તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગની આસપાસ કારખાનાઓમાં કોલગેસ એક બળતણ તરીકે વાપરવામાં આવે છે. તો આ જે કોલગેસ છે, કોલગેસ કઈ રીતે મેળવવામાં આવે? તો જ્યારે આપણે કોલસા ઉપર અમુક પ્રક્રિયાઓ કરીએ છીએ, શું મેળવવા માટે? તો કે કોક મેળવવા માટે. જ્યારે આપણે આ કોક મેળવવા માટે કોલસા ઉપર પ્રક્રિયા કરીએ છીએ, ત્યારે તેમાંથી આપણને કોલગેસ મળતો હોય છે, અને આ કોલગેસ ઉદ્યોગોમાં બળતણ તરીકે વાપરવામાં આવે છે. તો જોઈએ કે સૌ પ્રથમ વાર 1810 માં લંડનમાં તથા 1820 ની આસપાસ ન્યુયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલગેસનો ઉપયોગ થયો હતો. આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતા ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. આજકાલના સમયમાં તેને પ્રકાશના સ્ત્રોત તરીકે કરતા એને ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. તો મિત્રો આ માહિતી હતી બધી કોલસા વિશે. તો આ ભાગમાં જોયું મિત્રો આપણે કે કોલસો કેવો હોય, કોલસો ક્યાં ક્યાં વાપરવામાં આવે છે, કાર્બોનાઇઝેશન કોને કહેવાય, ત્યાર પછી કોલસા ઉપર અમુક પ્રક્રિયાઓ કરી કોક, કોલતાણ અને કોલગેસ મેળવવામાં આવે છે. તો કોક કેવો હોય અને ક્યાં વપરાય, કોલતાણ કેવો હોય અને ક્યાં વપરાય, અને છેલ્લે અત્યારે આપણે જોયું કે કોલગેસ, કોલગેસ કઈ રીતે મેળવવામાં આવે છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે, એના વિશેનો આપણે અભ્યાસ આ ભાગ બે ની અંદર કર્યો. અને હવેની જે આગળની ચર્ચા છે, એટલે કે પેટ્રોલિયમ, એ પેટ્રોલિયમની ચર્ચા આપણે ભાગ 3 ની અંદર આગળ કરવાના છીએ. તો આ બધું જ હોમ બોર્ડ વર્ક જે છે મિત્રો, એ બોર્ડ વર્ક તમારે ફરજિયાત હોમવર્ક ની અંદર લખવાનું છે. એટલે કે કોલસાથી માંડી અને છેલ્લે આપણે જોયું કે કોલગેસ સુધી, તો એ બધું જ હોમવર્ક તમારે મિત્રો બધા જ ટોપિક હોમવર્ક ની અંદર ફરજિયાત લખવાના રહેશે. આગળની ચર્ચા આપણે ભાગ 3 ની અંદર કરીશું. નમસ્કાર.